એમ્બ્યુલન્સના ધંધામાં 50% નફાની લાલચ આપી સુરતના 12 ડોક્ટર સાથે 5,24,00,000ની ઠગાઈનો મામલો સામે આવ્યો, જેમાં હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ભાડે મૂકવાના નામે કરોડો રૂપિયાની ઠગાઈ મામલે મુખ્ય સૂત્રધાર આરોપી ડોક્ટર હાર્દિક પટવાની સુરત ઇકોનોમિક સેલે ધરપકડ કરી છે. કોર્પોરેશન સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરે તેના બે ભાગીદારો સાથે મળીને આ ઠગાઈ આચરી હતી. ડોક્ટર હાર્દિકે ડોક્ટરોને કહ્યું હતું કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં દર્દીને એમ્બ્યુલન્સમાં લઈ જવા માટે 1,00,000ની રકમ મળશે અને 50% નફો આપવાના સપના બતાવ્યા હતા, જેથી 12 ડોક્ટરના 5,24,00,000 ચાઉં કરી ડોક્ટર હાર્દિક ફરાર થઈ ગયો હતો. જો કે સ્મીમેર હોસ્પિટલમાં બાયોકેમિસ્ટ્રી વિભાગમાં ટ્યુટર તરીકે ફરજ બજાવતા 37 વર્ષીય ડોક્ટર કપિલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા ડોક્ટર હાર્દિક પટવાની ધરપકડ કરાઈ છે, જ્યારે અન્ય લોકો સામે હજી તપાસ ચાલુ છે. સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરે 1, 2 કે 3 નહીં પરંતુ 12 જેટલા ડોક્ટરો સાથે 5.24 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. એમ્બ્યુલન્સ ભાડે આપી ઊંચા નફાની લાલચ આપવામાં આવી હતી. મુખ્ય સૂત્રધાર ડોક્ટર હાર્દિક પટવાની ઇકોસેલે ધરપકડ કરી છે. શ્વેતા સિંહ, દિવ્ય ભાસ્કર, સુરત. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.